તો બીજી તરફ વેક્સિનેશન મામલે સરકારના મહારસીકરણ અભિયાનનો ફિયાસ્કો દિન પ્રતિદિન થઈ રહ્યો છે. પોરબંદર જિલ્લામાં અઠવાડિયામાં 3 દિવસ વેક્સિનેશન બંધ રહ્યું હતું, તો આજે પણ મમતા દિવસના બહાના હેઠળ વેક્સિનેશનની કામગીરી બંધ રખાઈ હતી. રાજ્ય અને કેન્દ્રની સરકારે તમામ લોકોને વહેલી તકે કોરોના વેક્સિન મેળવી લેવા માટે મસમોટી જાહેરાતો કરી હતી, પરંતુ રસીકરણના મામલામાં કોઈ પણ પ્રકારનું આગોતરું આયોજન ન હોય તે પ્રકારની કામગીરી થઈ રહી છે. પોરબંદર જિલ્લામાં 1 અઠવાડિયામાં જ 3 દિવસ રસીકરણ બંધ રાખવામાં આવ્યું હતું, જેમાં આજે પણ મમતા દિવસને લઈને રસીકરણની કામગીરી બંધ રહેતા કેટલાક લોકોને ધરમના ધક્કા થયા હતા. અત્યારે જે વેક્સિનેશનનો જે પ્રોગ્રામ આવે છે, ગયા અઠવાડિયે પણ 3 દિવસ બંધ હતું અને આ સરકાર શ્રી ખોટા ખોટા બાના કરી અને વારંવાર બંધ કરે છે. આજે પણ વેક્સિનેશન બંધ છે. ખરેખર અત્યારે લોકોને વેક્સિનેશનની જરૂર છે. ત્રીજી લહેર આવશે અને હજે પહેલો ડોઝ તો અમુકને બાકી છે, પણ બીજા ડોઝમાં પણ વેક્સિનેશન નથી. એટલે વારંવારની માગણી છે આજે પણ છે કે સરકાર ખોટા બાના ન કરે, અત્યારે પ્રાથમિક અગ્રતા ક્રમ આપી અને તાત્કાલિક વેક્સિનેશનની સગવડ કરી અને તમામ લોકોને તાત્કાલિક વેક્સિન મળી જાય અને ઉપલબ્ધ જથ્થો પણ સરકારથી વધારે જથ્થો આપે તો તાત્કાલિક મળી જાય એવી વ્યવસ્થા કરવી જોઈએ. પોરબંદર શહેર અને જિલ્લામાં કોરોના વેક્સિન માટે લોકોની પડાપડી થઈ રહી છે, પરંતુ સરકારી તંત્રના આયોજનના અભાવે લોકોને વેક્સિનેશનનો પૂરો લાભ મળી શકતો નથી. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.